हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल। स्वागत है तमारू मारी चैनल में, मारा गुजराती ब्लॉग में। तो आ अमे जारे शिमला कुल्लू मनाली फरवा गया था एनो मारो ब्लॉग है, एनो पार्ट वन है। तमे जोई सको कि मैं एरपोर्ट में जई अने मीन्स प्लेन में बेसी गया था अने त्यारनी जे मारी पासे विडियो क्लिप थी ते डिलीट थी गई है। तो मैं जस्ट फोटा शुरुआत में मैं तमने हूँ फोटा थी बताई रही छूँ कि अमे बस आवी रीतना शुरुआत करी थी। अने बस अमारो ज्यारे शिमला कुल्लू मनाली फर्स्ट डे हतो त्यारे अमे कुल्लू, हाँ कुल्लू जता हता त्यारे रस्ता में आवी रीतना त्या त्यानु जे हिमाचल प्रदेश जे पोशाक छे ए फोटोग्राफर लईने जे उभा रहता हता अने जेने बी मीन्स आ पोशाक पहेरी अने फोटोस पड़ावा होय एटले मीन्स भाड़े रेंट पर तो ए आपता हता अने पछी शू कहेवाय के मीन्स फोटो क्लिक करी भी आपता हता मेमरी माटे। तो हिमाचल प्रदेश में जाइए अने हिमाचल प्रदेश नो जे पोशाक होय ट्रेडिशनल एना पहेरी एवुं तो केम चाले, मारे पहेरवो ज हतो। तो अमे त्यां जई अने ए भाईए जे मैं जीन्स अने ब्लेक शर्ट पहेर्यो हतो एनी ऊपर ज ए भाईए ज मने बुट्टी पहेरावी दीधी, शर्ट पहेरावी दीधो ने तमे जुओ तो विदिन 5 to 6 मिनिट में तो एमने मने तैयार करी दीधी हती। तो आवुं छे अने पछी अमे अलग अलग जग्याए त्यां गया हता। शिमला कुल्लू मनाली में तमने भरपूर कुदरती सौंदर्य जोवा मळशे। ત્યાં બધા બરફ જોવા માટે તો જાય છે, જે સ્નો જોવા માટે તો જાય છે જ, પણ કુદરતી સૌંદર્ય પણ બહુ જ છે એમ। વાતાવરણ પહેલાં તો એકદમ ઠંડકવાળું છે કે જેની કોઈ વાત નહીં, અને કુદરતી સૌંદર્ય બી બહુ સરસ છે એમ। આ જે હું તમને ક્લિપ બતાવી રહી છું, વિડીયો ક્લિપ, આ છે એપલ ગાર્ડન। ત્યાં અમને એપલ ગાર્ડનની વિઝિટમાં લઈ ગયા હતા આવી રીતના। આ જે બધા એપલ ટ્રીઝ છે અને જ્યારે સમય થાય ત્યારે આની ઉપર સફરજન પણ આવે છે। તો એપલ ગાર્ડનમાં તમે જુઓ તો બહુ જ સરસ વાતાવરણ હતું એમ। જગ્યાએ જગ્યાએ તમને અનેક લોકો જે ટ્રાવેલિંગ કરવા આવ્યા છે એ ફોટો સેશન કરતા દેખાશે, કારણ કે આ ટાઈપના સીન દરેક જગ્યાએ જોવા નથી મળતા। તો એ છે, અને અમારું લોકોનું જે ટ્રાવેલ પેકેજ હતું એ પ્રમાણે ડે બાય ડે અમે લોકો ટ્રાવેલિંગ કરતા હતા, અને જે એમાં જે ઇન્ક્લુડેડ હતું કે આ જગ્યાએ તમને લઈ જવામાં આવશે, ફરાવવામાં આવશે, એ જગ્યાએ અમે જતા હતા। એકચ્યુઅલી મેં પ્રોપર બધા વિડીયો શૂટ કર્યા હતા, પરંતુ બાય મિસ્ટેક કેવી રીતના મારાથી ડિલીટ થઈ ગયા ફોનમાંથી, ગેલેરીમાંથી, એ મને ખબર નથી। તો હવે મારી પાસે જેટલા છે એટલા મેં કનેક્ટ કરી અને મેં એક વ્લોગ બનાવ્યો છે। તો બસ મારા દિવસો જતા હતા અને ફટાફટ દિવસો પૂરા થઈ ગયા। આ એક સવારનો ક્લિપ બતાવી રહી છું કે જ્યારે અમે બ્રેકફાસ્ટ કરવા આવ્યા હતા અને હું બેઠી છું ત્યાં જ, તમે જુઓ કે બહાર કેટલું સરસ સીન છે। તો ખાવા કરતાં તો સીન જોવામાં વધારે મજા આવતી હતી, કારણ કે ઘરે આપણે બ્રેકફાસ્ટ કરતી વખતે આ ટાઈપના સીન જોતા નથી। મીકુ બટરવાળી સેન્ડવિચ ખાઈ રહી છે, તો ફટાફટ કેવું કે ફરવા જઈએ એટલે એ લોકોનો એક ટાઈમ હોય છે કે તમારે 8 વાગ્યા સુધી અથવા તો 8:30 સુધી ફટાફટ બ્રેકફાસ્ટ કરી અને ગાડીએ પહોંચી જવાનું હોય છે, કારણ કે તો જ આખા દિવસના જે બધા જોવાલાયક સ્થળો છે આપણે કવર કરી શકીએ। તો અમે ફટાફટ વહેલા ઉઠી અને રેડી થઈ અને બ્રેકફાસ્ટ કરવા આવી ગયા હતા, અને બ્રેકફાસ્ટ કરી અને પછી અમારી જે આગળની જર્ની છે તે અમે લોકો કરીશું। તો તમે જોઈ શકો છો કે મેં પૌમાં લઈ લીધા છે, થોડું થીક કર્ડ હતું જે એ પણ મેં લઈ લીધું છે પ્રોટીન માટે, અને બસ અમારી જે ગાડી હતી અમને એક ગાડી અને સાથે ડ્રાઈવર ભૈયા જેમનું નામ હતું મનોહર ભૈયા, જે બહુ જ ખરેખર બહુ જ સારા નેચર, બહુ જ સારો સ્વભાવ હતો એમનો, એમને અમારી જે આખી ટ્રીપ છે એ એમના નામ પ્રમાણે મનોહર કરી આપી, એમનું નામ હતું મનોહર ભૈયા। તો એમ અમારી ટ્રીપ પણ આખી મનોહર થઈ ગઈ અને યાદગાર પણ થઈ ગઈ। તો અત્યારે અમે એક જગ્યાએ જઈ રહ્યા છીએ, ત્યાં શિમલા કુલ્લુ મનાલીમાં જે રસ્તા છે એટલા બધા જેને કહેવાય ને બાંકા ચૂકા આડા અવડા ટેઢા મેઢા રસ્તા છે। અત્યારે તો હું આમાં આખુશ દેખાઉં છું, પણ આ દિવસે બપોરે મને વોમિટિંગ સ્ટાર્ટ થઈ ગઈ હતી, મેં વોમિટની ગોળી લીધી હતી, છતાં કારણ કે રસ્તા બહુ જ એવા હતા, એ થોડું એક મિનિટ માટે પણ રસ્તો એવો નહોતો આવતો કે જે સીધો હોય, રસ્તા વાંકા ચૂકા અને બહુ જ એવા આવતા હતા કે જેથી કેવું કે આપણે શાંતિથી આમ સીધા રસ્તાની આદત છે ને અહીંયા બહુ જ વાંકા ચૂકા રસ્તા હતા, એટલે મને માથું ચડી જતું હતું અને બપોર
પછી તો મારી હાલત ખરાબ થઈ ગઈ હતી, મને વોમિટિંગ સ્ટાર્ટ થઈ ગઈ હતી. એટલે જો તમને આવા રસ્તાની આદત ના હોય, ચકડોળમાં, જેમ કે હું ચકડોળમાં નથી બેસતી, તો ચકડોળમાં બેસવાની આદત ના હોય તો પહેલેથી બધું તમે સાવચેતી રૂપે બધું કરીને જજો, દવા લઈને જજો, અને નહીં તો પ્રોબ્લેમ થવાનો જ છે. અને હા, ખાસ આજે સિમલા કુલુ મનાલીના રસ્તા વિશે હું ખાસ તમને એક ટીપ આપીશ કે આના જે સિમલા કુલુ મનાલી હિમાચલ પ્રદેશના ડ્રાઈવરો જ આ રસ્તા પર ડ્રાઈવ કરી શકે છે, આપણે જાતે કરવાની મહેરબાની કરીને સાહસ કરવું નહીં, કારણ કે એ લોકો આ રસ્તાથી વાકેફ હોય છે. રસ્તા વાંકા ચૂકા, ક્યાંથી ક્યાં જતા હોય, અને ટેકરીઓ અને પર્વતોવાળા રસ્તા હોય છે, તો શું કે આપણે સીધા રસ્તાની આદત હોય છે આપણા અહીંના ડ્રાઈવરોને, અને આપણે એ રીતના ત્યાં આગળ ચલાવવાનું સાહસ કરી તો કોઈ વખત બિગ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે એ વાતનું ધ્યાન રાખવું પડે આ ટ્રાવેલિંગમાં. અને અહીંયા રસ્તામાં મારે રિવર રાફ્ટિંગનું હતું ઇન્ક્લુડેડ, તો રિવર રાફ્ટિંગ અહીંયા બધા કરતા જ હતા, પરંતુ અમે નહોતું કર્યું. અમે જસ્ટ થોડું ફોટો સેશન કર્યું હતું અને જોઈ અને નીકળી ગયા હતા, કારણ કે રિવર રાફ્ટિંગ માટે અમારી પાસે સમય નહોતો. અને બાળકોને લઈને, ચીકુમીકુને લઈને હું આ ટાઈપનું રિવર રાફ્ટિંગ મને રિસ્કી લાગતું હતું. એકચ્યુઅલી સાચું કહું તો મને બીક લાગતી હતી, કારણ કે તમે જોઈ શકો છો કે આ ઊંધું પણ પડી શકે છે, અને હું ચીકુમીકુને લઈને તો બિલકુલ આ રિસ્ક કરવા માગતી નહોતી. તો મેં રિવર રાફ્ટિંગ કર્યું ન હતું, તો ઘણા બધા લોકો કરતા હતા, તો બસ જસ્ટ મેં તો વાતાવરણ એન્જોય કર્યું હતું. અને તમને કીધું એ પ્રમાણે આ દિવસે મને બપોર પછી વોમિટિંગ થઈ ગઈ હતી, તો મારી તબિયત પણ એટલી સારી નહોતી કે હું બહુ જ એન્જોય કરી શકું. તો બસ આ સાંજનો સમય હતો અને અમે આ જગ્યાએ પહોંચ્યા હતા, અને બસ હું શાંતિથી બેસી અને થોડો વાતાવરણનો આનંદ લેતી હતી. તમે જોઈ શકો છો. અને ત્યારબાદ અમે લોકોએ ગરમ ગરમ ચા પણ પીધી હતી. તો લાઈફમાં બીજું જોઈએ છે શું? શાંતિ અને હેલ્થ. મારી દ્રષ્ટિએ કે લાઈફમાં શાંતિ જોતી હોય છે આપણે, અને એકદમ સારી તંદુરસ્ત હેલ્થ જોતી હોય છે. જેમ કે તમે જોઈ શકો છો, મેં તમને કીધું એ પ્રમાણે મને વોમિટિંગ થઈ, તો મારો એટલો મૂડ નહોતો એમ. અને બીજા દિવસે મેં ફૂલ એન્જોય કર્યું. એટલે શાંતિ અને હેલ્થ બહુ જ જરૂરી છે. અને અલગ અલગ જગ્યાએ અમે હોટલ મીન્સ રોકાયા હતા, પણ ખાલી આ મનાલીની એક રૂમ ટુ રૂમ તમને આપું છું, કારણ કે મેં કીધું એ પ્રમાણે અમુક મારા વિડીયો ડિલીટ થઈ ગયા છે. તો હું તમને મનાલીમાં જ્યાં અમે રોકાયા હતા તેની એક રૂમ ટૂર તમને હમણાં આપી દઉં છું. તો તમે જોઈ શકો છો કે રસ્તામાં બરફ દેખાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જે અમે બે દિવસથી રાહ જોતા હતા કે બરફ ક્યારે દેખાશે. અને નેક્સ્ટ વ્લોગમાં હું તમને બતાવીશ કે અમે કેટલો બધો બરફ જોયો અને કેટલું બધું એન્જોય કર્યું, કારણ કે હું આ વ્લોગમાં જોઈને એ ક્લિપને એડ કરીશ તો વ્લોગ બહુ મોટો થઈ જાય છે. એટલે હું તમને નેક્સ્ટ વ્લોગમાં બાકીની